7500 કિલોમીટર દરિયાકાંઠાને આવરી લેતી કાર રેલી વાલાસુરા પહોંચી. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલ મહિલાઓની કોસ્ટલ કાર રેલી જામનગર INS વાલાસુરા ખાતે પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત NWAA નવા સાથે મળીને નૌકાદળ MOU કરાયા હતા. NWAA નવા સાથે મળીને ભારતીય નૌકાદળે કોસ્ટલ મોટરકાર અભિયાન સેમનો વરુહાનો સફળતાપૂર્વક આયોજન કરાયું હતું, જેમાં કોલકાતા પશ્ચિમ બંગાળથી લઈ લખપત ગુજરાત સુધી લગભગ 7500 કિલોમીટરના સમગ્ર ભારતીય દરિયાકાંઠાને આવરી લેવામાં આવ્યો હતો. આ કાર રેલીને 26 માર્ચ 2023 રોજ INS નેતાજી સુભાષચંદ્ર તરફથી એડમિન આર હરિકુમાર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે કોસ્ટલ રેલી વાલાસુરા ખાતે પહોંચી હતી. જે મહત્વપૂર્ણ પ્રસંગે શ્રીમતી કલાહારી કુમાર પ્રમુખ NWAA દ્વારા મહિલાઓનું સ્વાગત કર્યું હતું. આ અવસર નિમિત્તે NWAA સાથે મળીને ભારતીય નૌકાદળે 16 માર્ચ 2023 રોજ ગાંધીનગર સ્થિત ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા. ભારતીય નૌકાદળ હોનર્સમાં મૃત્યુ પામેલા કર્મચારીઓ સહિત તેના કર્મચારીઓના વોર્ડના ઉચ્ચ શિક્ષણની સુવિધા માટે આ MOU હાથ ધર્યા છે. વધુમાં NWAA તેના સહારા હાથ દ્વારા મૃત નૌકાદળના કર્મચારીઓના જીવનસાથીઓ અને પરિવારોને તેમના પરિવારો અને વોર્ડ માટે ઉચ્ચ શૈક્ષણિક માર્ગની સુવિધા સહિત સહાયતા કરશે, જે તેમની માંગ છે. NWAA ટીમે ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના સહયોગથી જામનગર ખાતે સામાજિક આઉટરીચ પ્રોગ્રામ પણ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમમાં NWAA પ્રમુખ માનનીય સાંસદ જામનગર મેયર જામનગર સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ હાજરી આપી હતી. વાલસુરાના કર્મચારીઓ પરિવારો અને રેલીના સહભાગીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સામાજિક ઉદ્દેશનો હેતુ વિવિધ રીતે વિકલાંગ અને વિશેષ બાળકોને શારીરિક સહાયક ઉપકરણો જેવા કે સ્ટાર્ટર ટ્રાઇસિકલ, શ્રવણ સાધન, ફોલ્ડિંગ વાહનો, શૈક્ષણિક કીટ, હાર્મોનિયમ અને અંધ તાલીમ કેન્દ્ર માટે સ્માર્ટ ગૂગલ્સ અને મિસેડના સ્વદેશી રાજ્ય સાથે સહાય કરવાનો ઉદ્દેશ હતો. મારું નામ પ્રવીણ મકવાણા છે. હું આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર છું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં. આ સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે. અમે લોકો અહીંયા નાવા જે સંસ્થા છે એની સાથે એક કરાર કરવા આવ્યા છે. કરારના ભાગ સ્વરૂપે નાવાના જે પણ બાળકો જે હશે એ બાળકોને અમારી સંસ્થામાં કોર્સ કરવા માટેના 2 શીટ ફાળવવામાં આવી છે. આભાર. મેં નેવલ ઓફિસર ઇન્ચાર્જ ગુજરાત એરિયા કોમોડોર નીતિન બિશ્નોઈ. મેં ઇસ રેલી કા ટીમ OIC હું ઓર યે હમને રેલી દીવ સે યહાં તક લેકે આયે હૈ. યે જો શાનોવરના રેલી હૈ યે સ્ટાર્ટ હુઈ થી કેલકટા સે. યે હમારા જો આઝાદી કા 75 કા જો હમ સેલિબ્રેશન કર રહે હૈ આઝાદી કા અમૃત મહોત્સવ, ઉસમે હમ યે 75,000 કિલોમીટર કી કોસ્ટલ બેલ્ટ કો કવર કર રહે હૈ. और ये कलकत्ता से ईस्ट कोस्ट से होती हुई साउथ कोस्ट, फिर वेस्ट कोस्ट और ये लखपत पे हमारी कोस्टल बेल्ट को छोड़ेगी और उसके बाद वहाँ से भुज और दिल्ली में जाके 23 तारीख को टर्मिनेट होगी. इसमें ये एक इंडियन नेवी और नेवी की जो हमारा नवा है उसका एक सहयोग से ये रैली ऑर्गेनाइज की गई है, जिसका मेन उद्देश्य है मैरिटाइम अवेयरनेस स्प्रेड करना हमारी कोस्टल बेल्ट में, लोगों को हमारी वेरियस एंट्री स्कीम नेवी में आप कैसे ज्वाइन कर सकते हैं, या तो अग्निपथ स्कीम के द्वारा या ऑफिसर्स वेरियस एंट्री स्कीम जो होती हैं उसके बारे में. इसके सिवा हम काफ़ी वेटरन्स और वीर नारी से मिल रहे हैं रस्ते में, जिनको जिनसे हम मिलके उनसे इंटरेक्ट करके और उनके बारे में उनका हालचाल पूछ के हम आगे बढ़ रहे हैं. इसके अतिरिक्त हम काफ़ी जो अंडर प्रिविलेज स्कूल्स हैं या वृद्धाश्रम हैं
उनसे इंटरेक्ट कर रहे हैं, स्कूलों में जाके हम अपना आउटरीच प्रोग्राम के अंतर्गत वेरियस स्कीम्स के बारे में बता रहे हैं, उनको ये बता रहे हैं कि आप कैसे फौज कितनी अच्छी सर्विस है या नेवी कितनी अच्छी सर्विस है, आप उसमें कैसे ज्वाइन कर सकते हैं, आपको क्या क्या अपॉर्चुनिटी है, आपको क्या क्या इसमें देखने को मिलता है, उस बारे में हम इन लोग को अवेयरनेस स्प्रेड कर रहे हैं। थैंक यू सर। थैंक यू।